વિરામ બાદ વાત કરીએ તો કેશોદની. કેશોદના અખોદર ગામે છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી સદનસીબે બે લોકોનો આબાદ બચાવ થયો હતો. કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતા અખોદર ગામે અવારનવાર પાણી આવતા ચોમાસાની શરૂઆતથી જ ગામ નજીક આવેલ પુલ ઉપર પણ પાણી બાંધેલ થયેલ નથી અને પુલ પણ નબળો હોવાથી વાહન પસાર કરવા કે પગપાળા પસાર થવું મુશ્કેલ બને છે. તો વધુ પાણી પુલ પરથી જતું હોય ત્યારે વાહન વ્યવહાર ખોરવાય છે, સાથે પગપાળા પણ પસાર થઈ શકાતો નથી. છતાં પણ તંત્ર દ્વારા ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવવામાં નથી આવેલ અને ઘણા સમયથી પુલ નબળો હોવા છતાં રિપેરિંગ કરવામાં નથી આવતું ત્યારે પુલ પરથી જીવના જોખમે વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે તો કોઈ રાહદારીઓ પગપાળા પસાર થઈ રહ્યા છે. ત્યારે આજે બનેલ ઘટનામાં દૂધ પરિવહન કરવા જતી રિક્ષા પુલ ઉપરથી નીચે ખાબકી હતી, જેમાં રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને ગ્રામજનો દ્વારા પાણીમાંથી બહાર કઢાતા બંનેનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી. બાદમાં એક મહામહિનતે રિક્ષા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. દર વર્ષે આવી પરિસ્થિતિમાં વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. મારું નામ રાહુલ જાદવ છે. હું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખોદર ગામનો વતની છું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારા ગામ અવારનવાર સંપર્ક વિહોણું બને છે. અમારા ગામના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારા ગામમાં પૂર આવવાની અવારનવાર સમસ્યા રહે છે, જેથી કરીને આ વખતે એક અકસ્માત બન્યો છે. અહીંયા અમારે દૂધની રિક્ષા જતી હતી અને અહીંયા સમય સૂચકતાનો કોઈ બોર્ડ નથી કે કોઈ માર્કિંગ નથી મૂકેલું કે ભાઈ આ સાઈડમાં રસ્તો છે ને આ સાઈડમાં પાણી છે. તેના લીધે એક પાણીમાં એક છકડો રિક્ષા એક પાણીમાં તણાઈ ગયેલી છે, જેમાંથી ગામ લોકો દ્વારા બે જણાનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે અને છકડો રિક્ષાને બહાર કાઢવાની કામગીરી અત્યારે ચાલુ છે. અને તંત્રની ગોર બેદરકારી કે કોઈ તંત્ર હજી સુધી કોઈ નોંધ લીધી નથી કે એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળેલો નથી. અને અમારા ગામ લોકોની એવી માંગણી છે કે જે આ બ્રિજ છે, પુલ છે, કોઝવે છે એને ઊંચો લેવામાં આવે, જેથી કરીને માણસો ટ્રાન્સપોર્ટેશન કરી શકે, અવર જવર કરી શકે અને એને ખ્યાલ